गुजरात प्रदेश महानगरपालिका कर्मचारी कांग्रेस द्वारा सूरत में वाल्मीकि समाज ना लोगों ने लॉकडाउन में आर्थिक मदद मिली रहे ते माटे अनाज किट नु वितरण करायो हतो। लॉकडाउन ने पगले सरकारी के खानगी नौकरी थी वंचित वाल्मीकि समाज ना लोगों भारे भीष में आव्या छे। घनी कपरी परिस्थिति में तेओ समय पसार करी रह्या हता तरे आ लोगों ने मददरूप थवा गुजरात प्रदेश महानगरपालिका कर्मचारी कांग्रेस द्वारा खाद्य चीजों नु किट नु वितरण करायो हतो, जेने पगले वाल्मीकि समाज में घनी राहत थई हती। तेमज आ परिस्थिति में मध्यम वर्ग ना अने सामान्य लोकोनु पण जीवन मुश्किल बन्यु छे, जेने पगले आ लोकोने महीने 10,000 रूपया मळे तेमज विविध टेक्स में राहत मळे तेवी मांगणी सरकार पासे करवामां आवी छे। गुजरात प्रदेश महानगरपालिका कर्मचारी कांग्रेस ना प्रमुख भाईलाल वैष्णवे वधु माहिती एबी न्यूज चेनल ने आपी हती। मारुं नाम भाईलाल भाई बैचरभाई वैष्णव, हूँ गुजरात प्रदेश महानगरपालिका कर्मचारी कांग्रेस नो प्रदेश प्रमुख छे। मारी साथे बैठा छे कन्हैया भाई सोलंकी, सूरत शहर शाखाना प्रमुख छे, अने एमनी साथे बैठा छे ज्योतिषभाई सोलंकी, ए महामंत्री छे। जे લોકડાઉનના સમયમાં કેટલાક આપણે કામદારોને બહુ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો આપણે દ્વારા કઈ સેવા કરવામાં આવી છે? બહુ સાચી વાત છે તમારી, ખરેખર ઘણા લોકોને શહેરમાં તકલીફ પડી છે। અમે અમારા જે સમાજના છે, અમારા સમાજના લગભગ 550 થી વધારે વાલ્મીકિ સમાજના લોકો નોકરી ધંધા વગરના બેકાર છે, જેઓની સુરત મહાનગરપાલિકામાં કે સરકારી કે ખાનગી કોઈ નોકરી ધંધો નથી। કારખાનાઓમાં સામાન્ય રીતે મજૂરી કરી એ લોકો પોતાનું જીવન વ્યતીત કરતા હતા। આવા લોકોની અમને ખબર પડી અને એક સંસ્થાએ અમને રેકમેન્ડ કરીને એના નામ મોકલાવ્યા કે ભાઈ આ લોકોની પાસે ખાવા પીવાનું કોઈ જ સાધન સામગ્રી નથી, એટલે અમે અમારા કાર્યકરોને ટેલિફોનિક ચર્ચા કરી અને અમે સંસ્થા દ્વારા જે સંસ્થાના કાર્યકરો છે એમની પાસેથી ફંડ ફાળો એકત્ર કર્યો અને આવા જે લોકો છે એવા 415 લોકોને અમે 5 કિલો ખાંડ, 5 કિલો ચોખા, 5 કિલો ઘઉંનો લોટ, 2 કિલો તુવેરદાર, 2 કિલો ખાંડ, 100 ગ્રામ ચા અને 1 લિટર તેલની અમે વ્યવસ્થા કરી। સુરત શહેરના અમારો જે વાલ્મીકિ સમાજ છે એ 12 મોરલામાં અને રાંદેર, ઉધના, નવાગામ, લિંબાયત, ડિંડોલી આ વિસ્તારોમાં પણ અમે સેવા આપી છે। કાજીપુરા, અમરોલી, અમરે એ વિસ્તારોમાં પણ અમે અમારા જે કાર્યકરો છે એ કાર્યકરો મારફતે એ અનાજની કીટ અમે પહોંચાડી છે। જે વાલ્મીકિ સમાજના લોકો છે, અન્ય સમાજના લોકોને પણ જે આ લોકડાઉનમાં જે ભારે અસર પડી છે, તો આ લોકોને સરકાર દ્વારા કયા લાભો આપવામાં આવે આપનો રજૂઆત કરો છો? અત્યારે લોકો સામાન્ય વર્ગના લોકો, એમાં શેડ્યુલ કાસ્ટના હોય કે શેડ્યુલ ટ્રાઇબના હોય કે મધ્યમ વર્ગના લોકો હોય, એ લોકોને છેલ્લા 2-2.5 મહિનાથી કોઈ પણ પ્રકારના કામધંધા નથી, કોઈ પૈસાની આવક નથી, એટલે એ લોકો ખૂબ જ મુશ્કેલીમાંથી જીવન વિતાવી રહ્યા છે અને માંડમાંડ અત્યારે જીવી રહ્યા છે એવું કહે તો પણ ચાલે। આ લોકોને મારી એ માંગણી મુજબ તો 10,000 રૂપિયા કેશ દર મહિને આપવા જોઈએ એક પરિવાર દીઠ, અને એ લોકોને મહિને ચાલે એટલું અનાજ પૂરું પાડવું જોઈએ એવી હું સરકારને અપીલ કરું છું। સુરત શહેરના કલેક્ટર સાહેબને, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ અમે આ માંગણી માટેની અપીલ કરેલી છે અને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આ લોકોને આ રીતની સગવડ આપવામાં આવે। શહેરમાં સુરત શહેરના મ્યુનિસિપાલિટી કમિશનરને પણ અમે વિનંતી કરી છે કે ભાઈ આ અત્યારે લોકો ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે કોરોનાના કારણે, અને એ લોકોને છેલ્લા 2-2.5 મહિનાથી કામધંધો નથી, કોઈ આવક નથી, તો મ્યુનિસિપાલિટી એના લાઇટ બિલ, મ્યુનિસિપાલિટીના પાણી બિલ, વેરા બિલ એ માફ કરે, ઇલેક્ટ્રિસિટીના બિલ માફ માટે પણ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને હું આશા રાખું છું કે સરકાર આ અત્યારે જે પરિસ્થિતિમાં અત્યાર સુધી કોઈ માંગ્યું નથી કે મારા લાઇટ બિલ માફ કરી દો કે મારા પાણી બિલ માફ કરી દો કે મારા વેરા બિલ માફ કરી દો। આ જે કોરોનાની મહામારીને કારણે જે સંજોગો સર્જાય છે એ સંજોગોના આધારે લોકો માંગણી કરી રહ્યા છે અને એમાં હું પણ મારો સુર પુરાવું છું અને વિનંતી કરું છું સરકારને અને સુરત મહાનગરપાલિકાને કે હાલની પરિસ્થિતિમાં 1 વર્ષના કમસે કમ 1 વર્ષના વેરા બિલ, પાણી બિલ, પાણી વેરો, મિલકત વેરો માફ કરે એવી હું આશા રાખું છું અને હું એમ સરકારને અને મ્યુનિસિપાલિટીને અપીલ કરું છું।